નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું રાજેશ ગોહિલ અને આપ જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સિલન્સ એકેડેમી આજનો વિડીયો લેક્ચર ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓ કે જે હવે બોર્ડના વિદ્યાર્થીઓ બની ગયા છે એટલે કે ધોરણ દસ અને ધોરણ બારમાં આવી ગયા છે પછી આર્ટ્સ હોય કોમર્સ હોય કે સાયન્સ હોય કોઈ પણ હોઈ શકે એમના માટે છે આ વિડીયો આ વિડીયો બનાવવાનું કારણ છે કે હવે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હશે કે હવે આપણે વિષય કેવી રીતે ભણીશું મેથ્સ સાયન્સ ઇંગ્લિશ એસએસ ગુજરાતી સંસ્કૃત આ વિષયોને ન્યાય કઈ રીતે આપીશું તો એની મૂંઝવણ માટે જે મારો વિષય છે ઇંગ્લિશ સબ્જેક્ટ એનું સોલ્યુશન લઈને હું આજે આવ્યો છું તમારા માટે કારણ કે ગયું વર્ષ જેવું ગયું છે વિદ્યાર્થીઓ ખૂબ મૂંઝવણમાં હતા પરીક્ષા ક્યારે લેવાશે તૈયારી કેવી રીતે કરશું અને યુટ્યુબના વિડીયો જોઈને ભણ્યા છે પરંતુ યુટ્યુબના વિડીયો જોવાથી આપણી જે કન્ટિન્યુટી છે એ જળવાતી નથી એટલે કે જે રોજ લેક્ચર આવતા હોય છે ચોક્કસ સમય લેક્ચર આવતા હોય છે ચોક્કસ વારે જે લેક્ચર આવતા હોય છે એ પ્રમાણે તમે ભણી શકતા નથી પરંતુ હવે આપણે એક્સેલન્સ એકેડેમી દ્વારા અઠવાડિયાના રેગ્યુલર લેક્ચર્સ નિયમિત સમય લેવાશે અને એ પ્રમાણે તમે ભણશો તો ચાલો ત્યારે વાત કરીએ આપણે આ વિડીયો કેવી રીતે લેવાશે આ લેક્ચર્સ કેવી રીતે લેવાશે એના વિશે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં એક્સેલન્સ એકેડેમીમાં ત્રણ બેચનું આયોજન કરેલું છે જેમાંથી પહેલી બેચ છે એ છે ધોરણ દસની બેચ ગુજરાતી મીડિયમ ત્યારબાદ બીજી જે બેચ છે એ છે ધોરણ બાર આર્ટ્સ અને કોમર્સની બેચ કારણ કે આર્ટ્સ અને કોમર્સનો જે કોર્સ છે એ સેમ છે એમની સ્ટાઇલ પણ સેમ છે અને ત્રીજી જે બેચ છે એ છે ધોરણ બાર સાયન્સની આ ત્રણે ત્રણ જે બેચ છે એ માત્ર ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે છે તો વિદ્યાર્થી મિત્રો બીજી વસ્તુ તમે એ જાણવા માગતા હશો કે તમારો અભ્યાસક્રમ આ લાઈવ લેક્ચર્સમાં કેવી રીતે ચાલશે તો આ લાઇવ લેક્ચરમાં આપણે તમારા ધોરણ દસ કે ધોરણ બારના જેટલા પણ યુનિટ છે એ દરેકનું ભાષાંતર એના અઘરા સ્પેલિંગ અને એના બોર્ડ એક્ઝામને લગતા જે પણ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન આન્સર છે અને પણ ડગલો છે તો એ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન આન્સર્સને આપણે ભણીશું એ સિવાય પાઠની પાછળ આપણને એક્સરસાઇઝ આપેલી હોય છે જે આપણે કદાચ ઇગ્નોર કરતા હોઈએ છીએ બટ નો એ એક્સરસાઇઝ પણ તમને બોર્ડ એક્ઝામ માટે ખૂબ જ અગત્યની હોય છે તો એ પણ આપણે જોઈશું જે તમે કદાચ કોઈ વિડીયો લેક્ચરમાં કે કોઈ યુટ્યુબના વિડીયોમાં નહીં જોયા હોય ઓકે ત્યારબાદ ગ્રામરની વાત કરીએ તો ગ્રામરના જેટલા પણ ટૉપિક છે એટલે કે તમારી પેપર સ્ટાઇલમાં ધોરણ દસ અને બારની જે પણ પેપર સ્ટાઇલ છે એની અંદર જેટલા પણ ગ્રામરના ટોપિક આવે છે અથવા કમ્પોઝિશન જે આવે છે કમ્પોઝિશનની અંદર ઇમેલ રાઇટિંગ છે એસે રાઇટિંગ છે રિપોર્ટ રાઇટિંગ છે સ્પીચ રાઇટિંગ ધોરણ બારની અંદર આવે છે તો એનો પણ આપણે પૂરેપૂરો અભ્યાસ કરીશું અને એના ફોર્મેટ સાથે આપણે અભ્યાસ કરીશું ઓકે ત્યારબાદ હવે તમને એ પ્રશ્ન થશે કે સર આ બધું જે અમે અભ્યાસ કરીશું એનું મટિરિયલ શું મળશે તો એનું મટિરિયલ તમને પીડીએફ સ્વરૂપે મળશે અને પીડીએફ પણ એકદમ કલરફુલ હશે આજ દિન સુધી તમે જે પણ મટિરિયલ જોયું હશે કોઈનું પણ પીડીએફ તો એ બ્લેક એન્ડ વ્હાઈટ હોય છે પરંતુ અહીં આપણે કલરફુલ મટિરિયલ બનાવીને તમને આપીશું ઓકે ત્યારબાદ સૌથી અગત્યની વસ્તુ જે છે એ છે તમારું મૂલ્યાંકન એટલે કે તમે જે ભણ્યા છો તમે જે શીખ્યા છો તમને કેટલું આવડ્યું છે તમને કેટલું સમજાયું છે એ કઈ રીતે નક્કી થાય છે એ તમારી ટેસ્ટ તમારી પરીક્ષા દ્વારા નક્કી થાય છે તો મહિનાની અંદર બે એક્ઝામ ગોઠવવામાં આવશે અને એ ઓનલાઈન ગોઠવવામાં આવશે તમારે પેપર લખીને મોકલાવવાનું રહેશે અને ચેક કરીને તમને હું પરત મોકલાવીશ બરાબર છે મિત્રો અને હા જો કોઈ વિદ્યાર્થીને કોઈ ચાલી ગયેલા ટૉપિકમાં કોઈ ક્વેરી હશે કોઈ ડાઉટ હશે તો એના માટે આપણે અલગથી ડાઉટ સોલ્યુશન લેક્ચર્સ રાખવામાં આવશે બરાબર વિદ્યાર્થી મિત્રો આ કોર્સિસ માટે એટલે કે ધોરણ દસ અને બારના કોર્સિસ માટે આપણે ગ્રુપ બેચ અને પર્સનલ બેચ બંનેનું આયોજન કરેલ છે તમે કોઈના પણ માટે સંપર્ક કરી શકો છો મારો નંબર તમને સ્ક્રીન ઉપર દેખાતો હશે એ નંબર પર કોલ કરીને અથવા તો વોટ્સઅપ કરીને તમે માહિતી મેળવી શકો છો ચાલો વિદ્યાર્થી મિત્રો તો હવે વાત કરીએ કે આ કોર્સિસની ફીઝ શું હશે એટલે કે ધોરણ દસ કે ધોરણ બાર કોમર્સ આર્ટ સાયન્સની આખા વર્ષની ફીઝ શું હશે તો ફીઝ દરેક વર્ગને પોષાય એ પ્રમાણે નક્કી કરેલી છે ફીઝ અંગેની માહિતી તમારે મને કોલ કરીને મારા નંબર પર કોલ કરીને અથવા તો મારો વોટ્સઅપ નંબર આપેલો છે એના પરથી તમે મેસેજ કરીને પણ જાણી શકશો ઓકે અને જે પણ વિદ્યાર્થી મિત્રો રસ ધરાવતા હોય ધોરણ દસ કે બારના વિદ્યાર્થીઓ જે પણ છે એમના માટે આપણે બે ડેમો લેક્ચર્સની સુવિધા રાખેલી છે એટલે કે તમે જોઈન થાવ છો એ પહેલાં બે ડેમો લેક્ચર દ્વારા તમે જોઈ શકશો કે તમે કેવી રીતે ભણશો મારા ભણાવવાની પદ્ધતિ કેવી છે જેથી તમને ખ્યાલ આવી જાય કે તમે શું ભણવાના છો કઈ પદ્ધતિથી ભણવાના છો ઓકે અને વિદ્યાર્થી મિત્રો સમય બધાની પાસે મર્યાદિત હોય છે મારી પાસે પણ દિવસના બાર કલાક જ છે જેમાં મારે કામ કરવાનું છે તો તમે પણ જેમ બને એમ જલ્દી તમારું નામ નોંધાવી દેશો જેથી કરીને મને ખ્યાલ આવે કે મારે કેટલા કલાક દિવસમાં કામ કરવાનું છે ઓકે